ये रड़ियात काकी सीताराम सीताराम माऊजी दिख रहा सीताराम हाँ भाई हाँ मने खबर छे तने तरस लागी छे ले तू ये पानी पी પાણી પી અને તારા આળસુભાઈને જગાડ આ દી માથે ચડી ગયો ભાઈ લાખણ અલે આ ડફોળ આ હવારના પોરમાં મને લાત મારી હેઠો પાડીને પાછો હે 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 ખુશ થાય છે નાના તને ઊંઘ ના આવે તો બીજાની પથારી ફેરવવાની અલ્યા કોળા કેવું મજાનું સપનું હતું હતું ત્યાં તો બીજા સપનાની પત્તર ગળી રાખી સપનામાં શું આવ્યું તો ખબર છે તારે એવું સપનું જોવું છે હારો આ પાડે છે રામ હવે તું આમ લાખની હારે મસ્તી કર્યા કરીશ કે પછી જડ જઈને તૈયાર થઈશ બિચારી ગંગા બે વાર આવીને પાછી ગઈ શું કા આજે રક્ષાબંધન નથી અરે બાપ રે એ તો હું ભૂલી જ ગયો જા માઉ જલ્દીથી તૈયાર થઈ જાઉં નહીં તો મારું તો આવી જ બોલું સમજો એ તું તૈયાર થા ખોળિયાર છે જોગ માયા મામળિયાની ખોળિયાર છે બાપુ અરે ગંગા બેટા આવી ગઈ દીકરી હા બાપુ લ્યો પ્રસાદ જય માતાજી અરે પણ બેટા તારું રામભાઈ હજી લગ્ન ક્યાં દેખાણું નહીં આજે તો જુઓ ને બાપુ
આવે એટલે એવી એની ખબર લઉં છું ને. મામા. આવ રામ આવ. ગંગાબેન ક્યાં? અરે તારી વાટ જોજો, ની અકળાઈ ગઈ છે. અરે આઈ ગઈ છે, જા અંદર જઈને મનાવી ને. મનાવી જ પડશે. હાલ ધડસરે હાલ. બરાબર સારી રીતના ઓળખું છું તને. તો જે દી કોઈ માથાની વહુ મળશે ને તે જ દી તું સુધરવાનો. આ તે રાખડી બાંધીને તું મને આશીર્વાદ આપે છે કે શરાબ? આવું છું ભાઈ, તને નથી ભૂલી. ભાઈ તરફથી ચુંદડી. અરે આની સી જરૂર હતી? તારા તરફથી મને સગા ભાઈ કરતા પણ વધારે પ્રેમ મળે છે, એ શું ઓછો છે? અરે ગાંડી, લોકો તો જીભની માનેલી બેન માટે જીવ પણ આપી દે છે, ત્યારે આપણે તો મામા ફૂઈના ભાઈ બેન છીએ. તો પછી આ બેનની એક વાત માનીને આ ઘરમાં એક રૂડી રૂપાળી ભાભી લાવી દે ને, એટલે મારી ફઈને તો નિરા. આ તારી ફઈનું તો ક્યાં એને કઈ હાંભળવું છે? ફઈ બિચારી ભલે ને માતાજીકના કરા કરતી હોય, પણ માં તારે તો વહુ લાવવાની ભારે ઉતાવળ. અરે વહુ લાવવાની ઉતાવળ કઈ માને ના હોય દીકરા. પણ માં પણ હું પણ એ કે રામભાઈના મનમાં વસે એવી કોઈ છોકરી તો મળવી જોઈએ ને. ગા કે તો અરે મારા લગ્નની ટેટે શરણાઈ વાગે એ પહેલા તારા લગ્નના ધન્યન્યન્યના ઢોલ હવળવાશે. ખરો છે ને તું શરમાવી મૂકી બચારીને. એમાં ખોટું હું કીધું? પૂછી લે મામાને. અરે ગંગા માટે તો મૂર્તિઓ જે આવે છે. હા હા બેન, મૂર્તિઓ તો બહુ સારો છે. હવે જો ઈ લોકોનું ધ્યાન પડે તો. અરે પણ ઈ ભાગ્યશાળી ખોડું છે કોનું? જેના આંગણે આપણી ગંગા પગલા પાડવાની હોય. અરે ઈ ખાનદાન ખોડાની હું વાત કરું બેન, જેના વખાણ કરતા ગામના લોકો થાકતા નથી. અરે વાત વાતમાં ગામના લોકો જેના નામના સોગન ખાય છે, અને જેને પોતાના મન અને પ્રાણ કરતા પોતાના વેણની કિંમત વધારે છે, એવા જાંબુડા ગામના અરજણ મુખીનો એકનો એક દીકરો મોહન. દીકરા મોહન. હા બા. બળદે પાણી પીધું દીકરા? હા પીધું. બેટા રતન, હજી કેટલી વાર છે? ભેંસ દોઈને પછી ભાઈને ખાવાનું આપ, એને ખેતરે જવાનું મોડું થાય છે. એ બા, આ બાપુજી અત્યારમાં શીત ગયા છે? ગોર મહારાજને ત્યાં ગયા છે. ચાલ મોટો ભાઈ, શિરાવી લે. હા આવ્યો. લાવ લાવ, જલ્દી લાવ, હજુ તો બહુ જ ભૂખ લાગી છે. એ મોટા ભાઈ, એક વાત કહું? ના. કા? કા શું? તારી વાતને કોઈ દી શિંગડું કે પૂછડું હોય છે? કઈ નહીં હવે. હા આજે તો બહુ સારી વાત છે. કેને વળી કહું? કેમ મારી માં જટ બોલ, શું છે? તને કઈ ખબર છે? શેની? અરે થોડા દિવસોની અંદર આપણા ઘરમાં 5 હાથ પૂરી અને પૂછડા વગરની એક બિલાડી આવવાની છે. બિલાડી? અને પણ પાછી પૂછડા વગરની? હા મોટા ભાઈ. પણ શું કામ? એ બિલાડીને તારી વહુ થવું છે. એટલે તું મારી વહુને બિલાડી કહે છે એમ ને? હું એને બિલાડી કહું એમાં તારું શું જાય છે? ઉભી રે તારી જાતની બોફિંડી.
ઉભી રહે જો સાંભળ નતર આજે તો તને છોડવા નતો દિયા અરે જો બહુ થઈ ગયો નહીં મોટા ભાઈ ઉભી રહે જો તો તને કીધું શું છો તમે લોકો બાજીઓને અરે પણ તમે લોકો ઝઘડા જ કરશો બા તારી આ લાડકીને સમજાય દે નહીં તો રતન શું વાત છે બેટા કાઈ નહીં બા જો ને મોટો ભાઈ ખોટે ખોટો ઝઘડા કરે મોહન તું જ કે શું વાત છે બા તેને એટલી બધી મોળે ચડાવી છે ને કે મારી વહુને બિલાડી કહે છે અરે ઉલટાની તું હસે છે હસો નહીં તો બીજું શું કરો દીકરા તારે હજી વહુ જ ક્યાં છે કે તારી વહુને બિલાડી કહીને બોલાવે જો તો ખરી બા હજી તો ભાઈની વહુ આવી નથી અને આટલું ઉપરાણું લે છે આવ્યા પછી તો શું નહીં કરે હા ઉંદરડી આજે તો હું તને માર્યા વગર નહીં મેલું બાપુ હું ખેતરે જાઉં છું હા જાઓ બેટા રતનની માં મને લાગે છે આજકાલ તમે આપણા છોકરાઓને જરૂર કરતા વધારે લાડ લડાવી રહ્યા છો તમને જે લાગે તે મોહનના બાપુ પણ મારે મન તમારા છોકરાઓથી વિશે જગતમાં બીજું કોઈ નથી લ્યો બાપુ પાણી તમે આપણા મોહન માટે નારણમુખીની દીકરી જોવા જવાની વાત કરતા હતા પછી એનું શું થયું થાય શું બીજું ખાનદાન ખોડાની સંસ્કારી દીકરી છે અરે આપણા આંગણામાં અજવાળા પાથરી એવી સાક્ષાત લક્ષ્મી છે લક્ષ્મી પછી વળી એને જોવા જવાની વાત શું હોય એટલે એટલે એ જ કે મેં તો એ લોકોને કેવડાવી દીધું છે કે હવે અમે ચાંદલો કરવા માટે જાવીશું ચાંદલો કરવા કેદી જવાનું છે બાપુ કેદી શું આવતી કાલે જ શું કાલે જ બા હું હમણાં આવી હા અરે અરે સાંભળ તો ખરી હે ભગવાન જ્યારથી આ ઘરમાં મોહનના સંબંધની વાત શરૂ થઈ છે ત્યારથી આ છોડી તો ગાંડી થઈને જ ફરે છે જેવી ભાભી મેં સપનામાં જોઈ હતી એનાથી પણ ચડિયાતી છે એ ભાભી તારું નામ શું હા આ છોડી તો ભારે બોલકી હા હવે ક્યાંક મહેમાન થઈને જઈએ ત્યાં તો ચૂપ બેસીએ નહીં તો પાછા રળિયાતબેન કહેશે કે આ છોડી તો સાવ ગાંડી છે ગાંડી માજી હું તમને ગાંડી લાગું છું ના રે તું તો ઘરની લક્ષ્મી છે લક્ષ્મી લક્ષ્મીને થોડી ગાંડી કહેવાય હવે બંને વેવાઈ સામ સામે ગોળ ખવડાવી ગળ્યા મોઢા કરો ઓહો અરે આ ગંગા બેન ના ચકપણ નો ગોળ તો હું ખાઉં ખાઉં થઈ રહ્યો જો હા તે લે ભીખા તું મોઢું મીઠું કર અરે એટલી નાની ગાંગડી નહીં મારે તો મોટો ગાંગડો જો છે હા તો મોટો ગાંગડો ખૂબ સુખી રે હવે ગોળની થાળી ઘરમાં લઈ જાઓ જા બેટા ઘરમાં જઈને બધાના મોઢા મીઠા કરો જા માળો માં આવી નથી કે બધી અરે રામ દીકરા લાવ થાળી મારી પાસે હું ગોળ ધણા વેચી દઉં મામા મારી બેનના સકપણનો ગોળ તો મારા હાથે જ બધાને ખવડાવીશ હાલો મો ખોલો આ એ રતન તારી ભાભી બહુ હારી લાગે છે એ તારો ભાઈ બહુ નસીબદાર હો હાલો ગામ જોવા જઈએ એ હાલો 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 ચાલો લ્યો તમે મો મીઠું કરો રામ શું થયું દીકરા કઈ નઈ માં એ તો લાલ કીડીએ બટકું ભર્યું શું થયું બેટા કઈ નઈ બા એ તો કાળા મકોડાએ બટકું ભર્યું લાખણ આહા લાખણ તું પણ આપણી બેનના સકવણનો ગોળ ખા શાબાશ અરે વાહ કેવો સરસ મજાનો ઘોડો છે એ તારું નામ શું એ લાડુડી તમે મને અહીં કા બોલાવી લે ગોળ ખાવા ગોળ તો મેં ખાધો અરે પણ મારા હાથનો ક્યાં ખાતો છે લ્યો ખાવ
કેવો લાગ્યો? બહુ ગળ્યો છે હો? એને ઈ તો ઘરની વાડીનો છે ને પાછો મારા હાથનો છે એટલે. શું નામ રાખ્યા છે? લાડુડી. ઓહો, લાડુ તો મને બહુ ભાવે, બહુ ભાવે. અને તમારું નામ? મારું નામ બળવીર ભીખો. તમે સાવ પરણેલા છો? ના, સાવ કુંવારા. અરે પણ સાવ કુંવારા કહીને ચાલ્યા ક્યાં? અરે એમ ચાલ્યા જતો ને તો મને ભમ ચકરડી ચડશે. ઈ તો કયો પાછા ક્યારે મળશો? મોહનભાઈ ની જાન જોડીને આવશો ને તે દાડે. બહુ લાંબો વાયદો કરીને ગઈ. લ્યો ગોર બાપા, આ મોહન ના લગન ની કંકોત્રીઓ. બધે હાથો હાથ પુગાડવાની છે. કોઈ પણ સગો બાકી ન રહે જાય એનું ખાસ ધ્યાન રાખજો તમે. અજવારી બેન, તમે તો ગિરિજાશંકર ગોર ને બહુ સારી રીતે ઓળખો છો. કંકોત્રી ની તમે જરાય ચિંતા ન કરતા. તો ઠીક ગોર મહારાજ, બાકી જો કોઈને ભૂલી ગયા તો આ કાતર ભાળીને અરે મારી ચોટલી કાપી નાખી. ઉભારો ઉભારો ગોર મહારાજ, બાબો ચડ્યા બતાડો. અરે ગોર મહારાજ, અરે ગોર મહારાજ, બાબો કે મારે પકડો ને પકડો. જોઈ મને મને તમારી તમારી રતન ને કહી દો મને જે કેવું હોય કે, પણ મારી આ ચોટલી ને કહી ન કે. કેમ તમારી ચોટલી કઈ હોનાની છે? આ જુઓ જુઓ જુઓ, અજવાડી બેન જુઓ. ચાલ છોડ્યો, તમે તમારું કામ કરો. એ બા, પૂછ તો ખરી એમની ચોટલી માં એવું તે શું છે? હા ગોર બાપા, તમારી ચોટલી માં એવી ખાસ વાત શું છે? આ ખાસ વાત ની તો વાત છે, વાત જાણે એમ છે, વાત જાણે એમ છે, વાત જાણે એમ છે કે મારા કરતા મારી ગોરાણી ને આ ચોટલી બહુ વાલી છે. શું વાત કરો છો તમે ગોર બાપા? તો ગોર મહારાજ, તમે જલ્દી જાઓ છો કે નહીં? આજે મારે ઓરડે રે કે આવા અવિનાશી અને બેલ ભાઈ પાછા પટેલ નું ઘર આજ કે? હા, કોણી? આ પાછા પટેલ નું ઘર આજ કે? ઓળખાણ ના પડી ભાઈ. લગ્ન ની કંકોત્રી દેવા. આ અર્જણ મુખી ના ઘર ની. હા, પણ લગ્ન કોના છે? એમના દીકરા મોહન ના. શું વાત કરો છો? આવતી આઠમે જાન લઈને જવાનું છે. અરે કહું છું, મૂળજી ની બાકી ગયા. હું છે પણ શેના રાડું નાખો છો? કયું ના? અરે જુઓ તો ખરા, ગિરજાશંકર ગોર પધાર્યા છે. ઓહો, ગિરજાશંકર ગોર આવ્યા છે? તે હે ગોર બાપા, હું આવ્યા છો આવારા મુળિયા નું માગું લઈને. ના, મોહન ના લગ્ન ની કંકોત્રી લઈને. હા તો ઠીક, લાવો કંકોત્રી. આ કંકોત્રી તો પાચા પટેલ ને દીધી. કેમ રે ગોર ના દીકરા, હું દક્ષિણા ન જોતી? હા જોઈએ છે ને. તો પછી કંકોત્રી મને દેવી જોઈએ કે નહીં? આ ઘરનો હંધોય વ્યવહાર હું સંભાળું છું. ભાઈ મને હું ખબર કે આ ઘર માં તમારું હાલે છે, બાકી હું તમને આપત. હા તો ઠીક, બાકી મારી ફઈબાએ કંકોડી નામ કઈ હમથી નું નથી પડ્યું. તો શું? તો અરે આમ કંકોડી હાલે ને પગલે પગલે કંકુના ઢગલા થાય. હું થાય ઢગલા? શેના? કંકુના. ઓ ઠીક, હવે સમજા દે તાળી. શું કર્યા કરો છો ગોરના દીકરા? શરમ ના થાવતી તમને? આ ગામ ની કંકોત્રી લઈને આયેલા આવો છો કે તમને મારો છોકરો ન દેખાતો? છોકરો ક્યાં ગયો? એ અહીંયા છોકરો આયા, ઉભા રહ્યો, બતાવું છું. આ લ્યો, આ મારો મૂળિયો. હા, હારા 5 ફૂટનો. ઓહ, પૈણવા જેવડો થયો છે ઈ તમને ન દેખાતું? અરે પારકા માણા પાસે તો ચૂપ રે, એમ કહું છું. મોઢામાં લજુડી નાખને કહું છું, ભગવાને જીબડો દીધો એટલે આખો દી લવલો કરેટ કરવાનું એમ. શું બોલ્યા? હવે જવા દે ને બા. ના ના, હું કામે જવા દઉં હે? તારા બાપ ની બીક લાગે છે કઈ? ના ના, રેવા દો ગંગુબેન, રેવા દો. ચૂપ રહ્યો, અમારી વાત માં ખબાગબ કરવાનું તમને કોણે કીધું? હું ગોર છું. એ ગોર હોય તો તારા ઘર નો હાલ તીરો થા, નહીં તો ચોટલી કાપી લઈશ હમણાં. ગિરિશંકર ગોર, ભાગ ચોટલી જોખમ માં. એ ગોર બાપા ભાગે કે? એ ચોટલી હાચી છે ને? અરે ડખણે તો લેતા જાવ. એ પછી દઈ દે હું. એ તો બેસ બેટા બેસ, લાવો કંકોત્રી મને દો જઈ. કા? ઓરે હું કા? આ મુખી ના દીકરા ના લગન માં આ મારે નહીં આવવું હોય? બની ઠની ને સમજો તો ખરા. જરા દો તાળે.
જાનને જવાનું મોડું થાય છે. આપણે હાલતી ના થાય, બેનપણીઓ ભેગી આવશે. બાકી આજકાલની છોડીઓનું આ દીંડવાનું, મારી વાલીડીઓ ગમે એવું કામ હોય તૈયાર થવામાં આખો દી કાઢી નાખે. બોલો લ્યો. એલા એ મગના, હું ઉભો છો ઢોલ વગાડવા. ઢોલ વગાડવા ને? તે વાગે છે કે ફૂટેલો છે? અરે વાગે છે ને. તો પછી વગાડી ને હું મોફ ના ગોડા લઈ આવ્યો છો. જો તઈ વગાડો બીજું હું. પૈસા નતો તો હાલો હાલો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. ભાભી ના ભાઈ તો ભારે ઉતાવળા. હા, કે પછી સારી છોકરી જોઈને ભટકાવાનો શોખ તો નથી ને? એ તો જેવું માણ હોય ને એવું એને દેખાય. મારી ભાભી કેવી સરસ મજાની લાગે છે નહીં? પણ મારા ભાઈથી થોડીક ઓછી. હા ભાભી, તો પછી જાન માવજી દાદા કુંભારને ત્યાં જ લઈને જાઓ તો ને. કેમ કેમ શું? માવજી દાદાની ગધેડી મારા કરતા વધારે ધોળી છે. તારી તો કન્યા પધરાવો સાવધાન. હરિ ઓમ મહા સહસ્ર શ્રી રેખા પુરુગા સહસ્ર
सबो बिगुं सर्वतिष्टदशाङ्गोलाम्मा पुरुखे वेदगुं सर्वञ्जदभूतञ्जच्च भाव्यम्। अरे छोड़ियो, આ બધું હું છે? અરે ગીત વગરના લગન તે કઈ લગન કહેવાય? તો પછી તમારા વખત નું એકાદ ગીત ગાવ ને। અમારા વખત નું? અરે 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 બેટા, અમારા વખત થી તો હું વાત કરું હે। એ અમારો જમાનો, ઈ લગન અને ઈ ફટાડા, આ હા હા, અને એમાં મારી આમ ધમ ધમતી ભર જોવાની। ઓહો, અરે આ માંડવામાં ઊભી થઈને એક કમર નો ઓહો મારને બલ બલ પાણી પાણી થઈ જાય, તું થઈ જાય પાણી પાણી થઈ જાય। સાવાસ તો કહું છું, થઈ જાય થઈ જાય। ઓ
છોકરાઓ છોકરાઓ આ શું માંડ્યું છે કહું છું, આ તો ગીત છે ગોટાળો. તમને વચમાં ગબાગબ કરવાનું કોણે કીધું પણ મુંગાર્યો ને? ના ના, લગ્ન ને દીએ ગીત નો ગાય તો કેદી ગાય? છોકરાઓ તમ તમાર ગાઓ. હા બરાબર, પણ જુઓ હવને મજા આવે ને, એ જલસા પડી જાય એવું સારું ગીત ગાજો પાછા. હો હા, સારું ગાશે, તમે ગોઠવાઈ જાઓ ને હતા ત્યાં ગોઠવાઈ જાઓ. સાસરિયામાં ખૂબ ખૂબ સુખી રહેજે બેટા, ખૂબ ખૂબ સુખી રહેજે. બાપુનું ધ્યાન રાખજે ભાઈ, મારે ગયા પછી સાવ એકલા પડી જશે ભાઈ. ગાડી થઈ ગઈ છે, તારા ભાઈ પર ભરોસો નથી, બાપુની ચિંતા ના કરજે. જેના હાથમાં વીટી આવશે એનું ઘરમાં રાજ આવશે, કેમ બરાબર છે? તમને જે ગમે એ જ માંગો ને. મને જે ગમે તે? હા હા, તને જે ગમે તે. માં વિચાર શું કરે છે? માંગ ને. તો પછી એટલું જ માંગુ છું મોટા ભાઈ, કે મારી ભાભીના જીવતરમાં ક્યારેય ઓછું ન આવે એનું ધ્યાન રાખજો. અરે ગાંડી, આ વાત તારે તારા ભાઈને કહેવાની હોય? મોટા ભાઈ, એ વાત ક્યાં આવી આમાં પછી? હે લે વરઘડી આવી ગઈ. અખંડ સૌભાગ્યવતી રહો. ઉભા રહો બેટા.
મને પગે લાગતા પહેલા આશીર્વાદ લેવાનું એક સ્થાન હજી બાકી છે. બેટા ગંગા, પહેલા આ દેવીને પગે લાગી એના આશીર્વાદ લો બેટા. અચ્છા ભી, મારી માની છે ગંગા. માં? હા, મને અને આ રતનને જન્મ આપનારી અમારી સગી માં જે વર્ષો પહેલા ભગવાને વાલી થઈ ગઈ હતી. એટલે એટલે હું તો તારી સાવકી સાસુ છું બેટા, પણ હૈયે ધરપત રાખજે દીકરી. દુનિયાની નજરમાં ભલે હું તારી સાવકી સાસુ છું, પણ આ ઘરમાં તને માની ખોટ ક્યારે નહીં લાગવા દઉં બેટા. માં દીકરી, મારા જેટલું સુખ આ સંસારમાં ક્યારેય કોઈ નારીને નહીં મળ્યું હોય. બસ ભાભી, સંસાર જાય ખાડામાં. પહેલા તું મારા એક સવાલનો જવાબ આપ, હું તને ગમું છું કે નહીં? ખૂબ જ. ખરેખર? હા હા. કારણ કે તું મારી નણંદબા નથી. તો? તું તો મારી નટખટ નાનકડી બેનડી છે, બેનડી. એ રતન, તું અહીંયા શું કરે છે? કેમ, હું અહીંયા શું કરું છું? એટલે હું ભાભીને કહેવા આવી હતી. શું? આજ સુધી હું બાની ભેળી સુતી હતી, પણ હવેથી હું ભાભીની ભેળી સુઈશ. શું? પણ તું અહીંયા શું કરે છે? ચાલ હાલ. હું અહીંયા શું કરું છું? ઊભી રહે, તને બતાવ. હવે જાય છે કે પછી ધક્કા મારીને બહાર કાઢું? જાઉં છું. એટલો બધો ઉતાવળો કેમ થાય છે રતન? ઠીક છે, તારા જેવું કોણ થાય. એ વૌલાડી સંભાળે ને, હું તો આ હાલી. કા, હવે શું છે? તો પછી એમ કયો ને? સુખી રે દીકરી. લ્યો બાપુજી પ્રસાદ. સુખી રે બેટા. લ્યો બા. અરે વહુ બેટા, રતન ક્યાં રહી? ભાભી 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 ભાભી, મને પણ આપો. લ્યો રતન બેન. બેટા રતન, જોયા તારા ભાભીને સંસ્કાર? અરે તારે પણ આવું બધું શીખવું જોઈએ. ઓફો બાપુ. અરે બેટા, કાલે તારે પણ કોઈના ઘરની વહુ બનીને જવું પડશે. હવે તમે પણ શું, હજુ તો એ છોકરું છે. છોકરું હોવ કે મોટી, પણ હું આગળ છોડીને ક્યાંય જવાની નથી. છતાં પણ મોકલશો ને તો હું તે દિને તે દી જ પાછી આવીશ, સમજ્યા ને? જોયું ને વહુ બેટા, આ રતનની માએ ને બહુ મોઢે ચડાવી દીધી છે, પણ હવે એને સુધારવાની જવાબદારી હું તમને સોંપું છું. બાપુજી, હું રતનબેનને શું સુધારવાની, એ તો મને પણ શિખામણ આપે એવા છે. બસ બસ, હવે મા બાપુજીને મોડે કઈ સારા થવાની જરૂર નથી, સમજ્યા ને? ઓય મા, સાંભળ બાબી કાનમાં
લેવડી એમાં લાજવાનું શું? આ તમે હવે પાણી ભરો છો, મારે પાણી ભરવું છે. હે, હું કઈ ધોળું? કોઈનું મોળું કરવા આવ્યો છું? એટલે એટલે એમ કે અત્યાર સુધીમાં પૂછ્યા વગર મેં કોઈનો કોઈ દી હાથ પકડ્યો ના. અત્યાર સુધીમાં પૂછ્યા વગર મેં કોઈના ગાલ પકડ્યા ના. અત્યાર સુધીમાં પૂછ્યા વગર મેં કોઈની કેડ પકડી? હા, તો લાજવાનું ક્યાં આવ્યું? અમે તો ભાઈઓ માણે કહેવાઈએ. એટલે તમે ભાઈઓ એટલે માણસ, અને અમે આદમી એટલે ગધેડા. ભાઈઓ વગરના માણસ ગધેડા જ કહેવાય. તો પછી તમે મને ઈ કહો કે તમારામાં આદમી વગરની ગધેડીઓ કેટલી? અરે, તમારામાં જો આદમી વગરની એકાદ ગધેડી મળી જાય ને તો હું એને મારી બાયડી બનાવી લઉં. બાકી બાયડી ન હોય તો પાડોશમાં ઉછીની માગવા ન જવાય, સમજાને? અને ઉછીની બાયડી એ કઈ બાયડી વાળો ન કહેવાય. ભીખા, ઉછીનું શું કામ માગવું જોઈએ? હું તો કાંઈ માટે તારી બાયડી બનવા તૈયાર છું. જાગ્યું?
ભીખા તારું ભાગ્ય ઊંઘમાંથી જાગ્યું. ઓહો, તપનાની પરી સજી ધજીને આવી. ઓહો, શું નામ રાખ્યા છે તપનાની પરી? મોગરી. ઓહો, તું મોગરી અને હું મૂળો, પછી આપણે બેયને ત્યાં થાશે. એ ગાજરને ગલકા, લોકો આપણને બેયને શાકભાજીની વાડી કહેશે. અરે તપનાની પરી મોગરી, જરા તમારો ઘૂંઘટ ઉઘાડીને મોઢું તો બતાવો. તારે હાથે જ ઉઘાડીને જોઈ લે ને. મારા હાથે, મારા હાથે. વાહ સપનાની પરી, વાહ વાહ શાકભાજીની વાળી, વાહ. હે ગાજરને ગલકાની માં, હું તારો ઘૂંઘટ ઉઘાડું. અરે મણીમાં તમે હવે તો રામ ને કાલે જ મોકલીએ. જાંબુડે આટો મારતો આવે ને ગંગા ને તેડતો આવે. આતે ભેડો હુંઈ જઈશ. વિખા તું આખી ડુંગળી ગળી ગયો. અરે મોઢામાં લાડુડી ને બદલે ડુંગળી આવી ગઈ. અરે મારે ત્યાં વ્યવહારિક કામ છે, આતે હું જાઉં છું. મને એમ કે ભલે રામે ભેડો આવતો એને લેતો જાવ, મારે ક્યાં એને તેડવો પડે છે. ભલે ભલે તું ભેડો જાજે, એક કરતા બે ભલા, અને વળતી વખતે બે કરતા ચાર ભલા. નહીં નહીં, લ્યો આંગણામાં જ બેઠા છે. અરે રામભાઈ, એ રામ રામ મુખી બાપા. આવો આવો, કહું છું સાંભળો છો? અમરગઢથી રામભાઈ ને ઈ આવ્યા છે. હું ઈ નથી, મારું નામ ભીખો ભડવીર. રામભાઈ, ભાઈનું નામ સાંભળતા તો તમારું મોઢું મોટી કથરોટ જેવું થઈ ગયું ભાભી. અરે અરે રામ બેટા, ઘરે બધા છે તો હારી પેઠે ને? હા માજી. હા, અરે લાલ ટમેટા જેવા અને ઘોલર મરચા જેવા. લ્યો મારાય દુખણા લઈ લ્યો. હા હા. અરે બહુ બેટા, મહેમાન માટે પાણી લઈ આવજો. આ હા હા, લાવો ભાભી. આજે તો તમારા ભાઈનું સ્વાગત તમારી આ નણન બાજ કરશે. ભાભી, અરે અરે પણ અરે આટલું બધું રતન બેબી. લો પાણી. ગળું તો મારું સુકાઈ છે. તારું ગળું સુકાય છે? અરે બહુ સુકાય છે. લે પહેલા તું પી. હલો, બાકી તમારા ગામનું પાણી ભારે મીઠું. અરે મીઠું હતું તો પી જાવ તું ને, પાછું કાઢ દીધું. મારે તો ગળું જ લીલું કરવું હતું ને કોગળો કરવો હતો. કોગળો કરવો હતો, ખબર છે. હા બેટા રતન, હવે તમે રસોઈની તૈયારી કરી નાખો. હા પણ એમાં ઓલું મીઠું પાણી ઓછું નાખજો. રામભાઈ, ઘરે બધા કેમ છે? બધા મજામાં છે હો બેન. બધા તને ખૂબ જ યાદ કરે છે, પણ તું અહીંયા સુખી તો છે ને? સુખની તો શું વાત કરું રામભાઈ, પણ એટલું જ કહીશ કે માવતરને ભૂલાવે એવા જેના સાસુ સસરા હોય, પરમેશ્વર જેવો જેનો પતિ હોય, અને નાનકડી બેની જેવી આવી નખરાળી નણદી હોય, એને બીજું શું દુઃખ હોય. બસ બસ, હવે બહુ થયું ભાભી. તમે ભાઈ બેન વાતો કરો, હું લાખાને બાજરો આપીને આવું. એ લાખણ, કેવું લાગ્યું અમારું ગામ? નફટ, અજાણે ગામની જુવાન છોડીને આંખ મારતો શરમાતો નથી? હવે ના વળી ના ખદેડી ન થતો છાનો માનો આ બાજરો ખાઈ લે, નહીં તો પેટમાં ગડડ.
થશે રે. ઓયા લો મુખી બાપા, હવે અમે રજા લઈએ. અરે રામભાઈ, આટલી બધી શું ઉતાવળ છે? હા બેટા, હજી એકાદ દિવસ વધારે રોકાઈ જાવ તો વાંધો શું છે? હજી રોકાઈ જાત, પણ ખેતરે હજુ ઘણું કામ બાકી છે. બાકી મને તો છ હાથ ની સુધી રોકાઈ જવાનું મન થાય છે. લ્યો તો પછી રોકાઈ જાવ ને. અરે પણ આ રામ માનવો જોવે ને. હમણાં એ પણ માની જશે. બા, કાલે આપણે રાજપુરા લાપસી કરવા નથી જવાનું? અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. રામ બેટા, હવે તો માં ખોડિયારની પ્રસાદે લીધા વિના તમારે જવાય જ નહીં. રાજપરાની વાત આવી એટલે હવે તો રોકાવું જ પડશે ને. Bye.
મામા આવી ગયો દીકરા? હા મામા. પણ ગંગા કેમ ના આવી? ગંગાબેન માતાજીના નિવેદ કરીને આવશે. અને આલ્યો ખોડિયાર માનો પ્રસાદ. જય ખોડિયાર માં. જય. રાજપરાવાળી સૌને સાજા નરવા રાખે. આવી ગયો દીકરા? હા માં. અર્જણ પટેલ ની મજામાં તો છે ને? બધા મજામાં. લે માં પ્રસાદી. અરે ગંગા એના સાસરી સુખી તો છે ને દીકરા? અરે સુખની તો શું વાત કરું માં. અરે ગંગાબેન જેટલું ભાગ્યશાળી તો બીજું કોઈ નહીં હોય. એટલે? એટલે એ જ માં કે ગંગાબેનના ઘરના એટલો બધો પ્રેમ કરે છે કે ગંગાબેનને હૈયાના હિંડોળેથી હેઠી જ નથી મૂકતા. સાચું કહે છે દીકરા? હા માં. અરે એના સાસુ સસરા તો એને સાક્ષાત લક્ષ્મી માને છે. લક્ષ્મી? તે માને જ ને દીકરા. આપણી ગંગા છે જ લક્ષ્મી. રામ દીકરા, તારા મોડે ગંગાના સુખની વાત સાંભળીને હસુ કહું છું, મારા દિલનો હંધો એ ભાર ઉતરી ગયો. મામા. હા બેટા ભાઈ, ગંગાને જેમ સરસ સાસરું મળ્યું એમાં રામને હવે સરસ મજાની વહુ મળી જાય ને, એટલે મારા આત્મને નિરાંત. માં, તો તારા આત્માને નિરાંત થઈ સમજ. એટલે તારા ધ્યાનમાં છે કોઈ છોડી? અરે મારા ધ્યાનમાં એવી છોડી છે કે આખા જગતમાં એનો છોટો ના ચડે. હું વાત કરે છે દીકરા? હા હા. એની કામણ ગરી આંખોએ મારી પર એવા તો કામણ કર્યા છે કે આ તારા દીકરાની તો ઊંઘ છોડી ગઈ છે. હવે ઈ કામણ ગારી છોડી કયા દેશની છે ઈ તો કે. હે કહો. કેને ઈ શબ્દો સાંભળવા તો મારા કાન કે દીના તલસી રહ્યા છે. મામા કહો. હવે ઝટ બોલ ને. બોલ ઝટ બોલ. કામરૂ દેશની. હે ભગવાન. લે અબળ. હવે આ છોકરાને કોણ સમજાવે? સમજવાની જરૂર તો હવે તમારે છે બેનબા. કા કા શું? અરે હવે તમે કે ના ના ના, ક્યાં સુધી આમને આમ તમારી ભાભી પાસે તમારું માથું ઓળાવ્યા કરશો? હું? એટલે તમે કેવા શું માંગો છો? એ જ કે તમને લગ્ન કરવાનું હવે મન નથી થતું. લગ્ન? નારે બાબના, લગ્ન મારે નથી કરવા. કા કા શું? મને તમારી જેમ લાંબો ઘૂમટો તણીને કોઈની વૌલાડી બનતા ન આવડે. હા વૌલાડી બનતા તમને હું શીખડાવું તો? તમે તો મને વૌલાડી બનતા શીખવાડશો, પણ બીજું બધું કોણ શીખવાડશે? એમાં વળી બીજું બધું શું શીખવાનું હોય કહું ભાભી? હા તારી જાતની જંપોળી ઉભી રહે તો તું 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 આજે તો તને એ પણ શીખડાવી દઉં. ચૂડલી લઈ લો, ચૂડલી રંગબેરંગી, ચૂડલી ચૂડલી લઈ લો, ચૂડલી રંગબેરંગી ચૂડલી. એ બાબુજી આ મારવાડની ચૂડલી લઈ લ્યો ને. લ્યો, અહીંયા વહુના ઠેકાણા નથી તો ચૂડલી લઈને કોને પહેરાવું? હા ભાઈ હા, મને ખબર છે, પણ રતન માટે ચૂડલા ખરીદવાની હજી વાર છે. ઓ બાબુજી, આ રતનબેન કોણ છે? લે તે એ જાણીને તારે શું કામ છે? સમજી ગઈ સમજી ગઈ, તો રતનબેન માટે કઈ લઈ લ્યો ને, આજ મારે બોવણી પણ નથી થઈ. લે લે લે, ભલે બતાવ શું શું લાવી છે. આ મંગળસૂત્ર છે, અસલી છે અસલી મંગળસૂત્ર. ના આ નથી જોતું. તો પછી એમ કરો બાબુજી, આ બંગાળની બંગડી લઈ લ્યો. બંગાળની બંગડી? આઈ નથી જોતી. તો પછી લ્યો આ ચિત્તોડગઢના ચૂડલા, રતનબેન જોશે તો પહેરવા તૈયાર થઈ જશે. એમ? હા. એમ? ઠીક છે, બોલ નામ બોલ. ચાર વ્યૂ છે પણ તમારી પાસેથી ત્રણ વ્યૂ લઈશ. ના હું તને ચાર વ્યૂ જ આપીશ. ચૂડલા છે સરસ રતન. અરે તમે? અરે મારા સિવાય તારા હાથમાં ચૂડલા પહેરાવાની બીજા કોની તાકાત છે? છોડો મારો હાથ, કોઈ જોઈ જશે તો? તો જોવા વાળાની આંખો દુખશે. લોકો આપણી વાતો કરશે. તો બોલવા વાળાના મોઢા દુખશે. તમને લાજ શરમ નથી આવતી? આવે છે ને, પણ શું કરું,
જ્યારથી તને જોઈ છે ત્યારથી તારી અણિયાળી આંખોમાં એવો તે અટવાનો છું કે ભાન ભૂલીને છેક અહીંયા સુધી તને મળવા આવ્યો છું. મને લાગે છે કે તમે ભૂલા પડ્યા છો. ભૂલા પડેલાને માર્ગ બતાવશો? માર્ગ તો હું ગોતું છું. કાં કાં છું? હું ભૂલી પડી છું. Oh,
ओ राज भूला पड़ा, ओ राज भूला ए भाई हाँ? तू भूलो नहीं पड़ो बना खाटले थी भोये पड़ो जो अरे भाई भीखला हवे हूं भोय पड़ो एमा तारा बाप नो हूं गयो अरे पण मारो तो आखो बाप ज गयो गयो छे पछी एनु शू जाय पण तारू तो आखू आईखू भूला पड़वा मा ज गयो जाय वडी पाचो खबो खेल उधी लेवी दीदो तारो ते हाथ जे के हतोड़ो રોગ તો આપણા સૌના માટે સારા દિવસો ને એંધાણી છે એટલે બા એટલે એમ કે મોહનભાઈ હવે બાપ બનવાનો છે અને તું બનવાની છે ફઈ શું એ ભાભી બસ સાચું બોલે છે અરે વાહ રે ભાભી હમણાં જ ખાતરી કરી લઉં છું એ ભત્રીજા ભાઈ એ ભત્રીજા ભાઈ આમાં તો કોઈ બોલતું જ નથી બા અરે સાવ ગાંડી છે ગાંડી તું તો જો સાંભળ આજથી આ ઘરના બધા જ કામ તારે કરવાના છે સમજી પણ એક શરતે પહેલા ભાભીને કયો કે મને છોકરો આપવાનું વચન આપે તો ના મારે તો છોકરી જ જોઈએ પણ મને છોકરો જોઈએ છોકરી છોકરો જો તમે બંને જણા ખોટી લમણા ચીક કરો છો પેલા ગંગાને તો પૂછી જુઓ કે એને શું જોઈએ છે અરે હા એ પૂછવાનું તો ભૂલી જ ગઈ એ ભાભી તું કે તને શું જોઈએ છે બંને શું કાલ સુધી મારી અરે લગ્ન કરવાની હા પાર્ટી હતી ઈ આજ બીજા કોક ને લઈને ભાગી ગઈ ભલે ને ભાગી ગઈ ભગવાન કરશે તો તને બીજી મળી રહેશે છોડી તો બીજી મળી રહી જોડી તો બીજી મળી રે માવજી ભાઈ પણ આ તમારું જે નાક કપાઈ ગયું છે ને ઈ બીજું નહીં ઉગે અરે સોડી વાળાની સોડી એમાં મારે ને નાક ને હું ઈ બીજાને લઈને ભાગી ગઈ ને ઈ જોડી તમારી દીકરી જમની હતી મારી દીકરી જમની અરે રે ભગવાન હું તો બરબાદ થઈ ગયો રે બરબાદ થઈ ગયો એક બીજાને તાળીઓ દઈને દાંત શું કાઢો છો આની છોડી તમારા બધાયની બેન નહીં તો પછી દાંત નો કઢાય રોવાય રોવો 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 તમ તમારે એ રોવો એ આવી ક્યાં જળી બેન કેમ છો અજવાળી બેન એ આવો આવો કંકુ બેન આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તમે ધારી છે ને તો દેખ લ્યો માથાનો દુખાવો આવી ગયો કા રતન દીકરી છો તો હાજી નરવી ને હા હું તો ખૂબ જ નરવી છું તો વાંધો નહીં બેટા અરે કંકુબેન તમારી વાત તો અમે વહુના શ્રીમંતના દી બહુ જોઈ હતી અરે હું કરું અજવાળી બેન આ હું એ તૈયાર થઈને નીકળવાની તૈયારી જ કરતી હતી ત્યાં ઓલું ઘરંટણે હાફ નીકળે ને એમાં મારા કુટુંબમાં એક ડોચી ઢબી ગઈ હવે તમે જ કહો કે આ સોગના લુગડા પહેર્યા હોય તો એ પહેરીને કઈ હારા પ્રસંગે તો ન જ અવાય ને તમારી એ વાત સાચી હો તઈ પછી અજવાળી બેન આ તો વર્મા એમ થયું કે બહુ દીથ્યા રતન દીકરીનું મોઢું નથી જોયું તે મોઢું જોઈ આવીએ અને એ કાંટો મારતા આવીએ અને દીકરી આજ તો છે ને તારા હાથ તો શીરો ખાવો છે ઓકે પારકે ગીરે શિયા ખાવાના વાઢિયા થાય છે તો ગીરે શીરો બનાવતા શું જોર પડે છે કહું છું
અમને વસમાં ગબાગબ કરવાનું કોણે કીધું? તારી માએ. શું બોલ્યા? કઈ નહીં, હું ક્યાં બોલ્યો છું? હશે કંકુબેન, જવા દો ને હવે. પાચા પટેલ બિચારા ભોળા છે ને, એટલે એમનાથી બોલાઈ જવાય. દીકરી રતન, મહેમાનો માટે શીરો હલાવી નાખ. હા, મુદ્દાની વાત હવે કરી. જા બેટા, શીરો હલાવી નાખ. શીરો બહુ હારી સોડી છે હો. અજવાળી બેન, આ હું એમ કહેતી હતી કે તમારી બહુ આણું વાળી ને ગઈ તો ગઈ, પછી કોઈ જમવા સમાચાર જ નહીં. ના બસ, હવે બે ચાર દિવસમાં સારા સમાચાર આવવા જ જોઈએ. હે ને, તો ઠેક. પણ જુઓ, હારા સમાચાર આવે કે તરત જ કેવડાવજો. એટલે પછી અમે બે જણા આવી જઈએ મીઠાઈ ખાવા. હા, જરૂર આવજો કંકુબેન. બરાબર ને? જરૂર. તમે નહીં આવે. અરે છોકરા, અરે આવો 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 આવો, લો પેડા ખાઓ પેડા ખાઓ. લે આ તું, લે આ તું ખા, આ પેડો લે. અરે રામભાઈ, હું વાત છે આજે. આ મીઠાઈ વેચવા પાછળની ખુશી તો કહો. અરે ખુશી ની હું વાત કરું? અરે અત્યાર લગન લોકોને હું મામા બનાવતો હતો, અને હવે હું મામો બનવાનો. લે તમે પણ ખાઓ. આલ્યો આલ્યો આલ્યો. અરે માસી, એ તો ભગવાનનો પાડ માનો કે ગંગા બચી ગઈ. અરે રે રે રે, બિચારીને માથે તો ભારે થઈ. એક તો માં વિનાની ને ઉપરથી આવું દુઃખ આવી પડ્યું. અરે આવા દિવસોમાં સાસુ સસરાના મોડે રહેવું ભારે થઈ પડે. ભારે તો પડે, જો તમારા જેવી હળકાઈ સાસુ હોય તો. એલાએ હું બોલ્યો? ના ના, તમને નથી કેતો. આ હું તો તમને સમજાવવા માંગુ છું કે કઈ પાછે આંગળીઓ સરખી થોડી હોય. બાકી તમને કહેવાય, તમે કોણ? આખા ગામના માનીતા. તો ઠીક. હા, હવે છે ને તે જરાક આ હાવેણ્યો હળવેકથી આ હળિયું ન ભાંગે એમ સાફ કરી દો ને. આંગણામાં કૂતરું હંગી ગયું હતું. અરે હું તો કઈ તારી ઘરવાળી છું કે તું આમ હુકમ કરે છે? ઘરવાળી ભલે ન રહી, પણ ગામવાળી તો છો ને. હું? એટલે તું અમારા ગામની તો ખરી જ ને. અને ગામનું મણત, ગામના મણતને તાવેણો સાફ કરવામાં કામ ન લાગે તો બીજું કોણ લાગે? તો ઠીક છે, લે હવે ધોઈ નાખ. તારા જેવું કોણ થાય? હા, ભગવાન તને 12 છોકરાની માં કરે ને દર વર્ષે તને સુવા પડાવે. હું બોલ્યો? ઈ તો મેં તને આશીર્વાદ આપ્યો. આશીર્વાદ વાળી? અરે અરે, આવો મોટો ધક્કો. સમજણ વગર ની સમજુએ મારો આવેણો સાફ કરવાને બદલે મને ધોઈ નાખ્યો. અંગી ગયો કોઈતરું અને ધોવાઈ ગયો હું. ઓ દીકરી ગંગા, ક્યાં સુધી આમ સુનમુન બેસીને તું રડ્યા કરીશ? જે થવાનું હતું તે થઈ ગયું બેટા. તું જો આમ હિંમત હારી જઈશ તો તારા બાપુને કોણ દરપત દેશે? હા, તમારી વાત સાચી છે ભાઈ, પણ મને એક જ વિચાર કોરી ખાય છે કે મારા સાસુ સસરાને હું શું મોં બતાવીશ. બો બેટા. બા બા બો બેટા, બસ બેટા બસ, રડે બેટા રડે. મને માફ કરી દો રતન બેન, હું તમારી ખુશીને ના જાળવી શકી. બસ પાપી બસ, હવે એક પણ બેન બોલ્યા છો તો તમને મારા સમજે. બો બેટા, કોણે કોઈ કે તમને ખુશી નથી આપી શકે. જગતમાં એવી કોણ સાસુ હશે કે જેને સખી દીકરી જેવી બહુ મળી હોય? કોણ એવી નણંદ હશે કે જેને સગી બેન જેવી ભાભી મળી હોય? બસ કરો બા, બસ કરો. હું તમારા પ્રેમને લાયક નથી બા. એવું ના બોલ બેટા, એવું ના બોલ. આમાં તારો કોઈ જ વાંક નથી બેટા. આ બધું તો બનવાકળ બન્યા જ કરતું હોય છે. માનવી જો પોતાના મનગમતા સુખ મેળવી શકતા હોત તો જગતમાં ક્યાંય અસુડા જોવા ન મળત. બા. હા બેટા, ભગવાને મારા ભાગ્યમાં તો સંતાન સુખ નથી લખ્યું,
પણ મને રતન મોહન અને તારામાં મારા સંતાનો જ દેખાય છે. તારી સામે તો આખું જીવતર પડ્યું છે. જો ભગવાનની ઈચ્છા હશે તો તારી બધી જ ખુશીઓ પૂરી થશે. સાંભળ્યું તું કે નારીનું બીજું રૂપ દેવી કહેવાય છે. આજે એ રૂપ મેં મારી હગ્ગી આંખે જોઈ લીધું હો બેન. આવું ના બોલો નારણભાઈ. આજ મને બોલવા દો બેન, આજ મને બોલવા દો. અરે આજે મારે જગતને સાથી કાઢીને કહેવું છે કે સાવકી માં માટે સદાય નબળી વાતો કરનારાઓ આવીને જોઈ લો કે દુનિયામાં દરેક સાવકી સાસુ સરખી નથી હોતી. અરે સાવકી હોવા છતાં સગી જને તને ભૂલાવે એવી દેવીના દાખલા અહીંયા મોજૂદ છે. આ તમે શું બોલો છો નારણભાઈ? એજ બેન કે સદીઓથી ઘર કરી ગયેલી સાવકી માના નામની મેલી મથરાવટીને તમે આજે ઉજળી કરી દેખાડી છે બેન. બા વિનાની મારી દીકરીને બાની ગોદ આપનાર આ દેવી આગળ એક બાપ પોતાનું માથું ઝુકાવે છે બેન. આ શું કરો છો નારણભાઈ? બસ આવું કરીને મને પાપમાં ન નાખો. હું કોઈ દેવી નથી, એક સામાન્ય નારી છું. અને નારીએ પોતાની ફરજ બજાવવી એ જ તો એનો ધર્મ છે. ધન્ય છે બેન તમારી મહાનતાની. અમે લોકો પૂર્વજન્મમાં ખૂબ પુણ્ય કર્યા હશે કે તમારા જેવા સગા અમને મળ્યા. જેના મન સારા હોય ને એના સગા પણ સારા જ હોય. સાચી વાત છે દીકરા, મજામાં છો ને? ભાઈ તમ જેવા સગાના છેડામાં કોને વાંધો હોય? નારણભાઈ ગંગાને અમે સવા મહિના પછી તેડી જાશું. અને હા, એને એકલું ના લાગે ને ત્યાં સુધી રતન અહીં જ રોકાશે. તમે તો મારા હૈયાનો ભાર હળવો કરી નાખ્યો બેન. માજી, હરે રતન દીકરી. હા લાવ માજી, હું તમારી મદદ કરું. અરે રેવા દે, તું તો આ ઘરની મહેમાન છે. મહેમાન? મહેમાન શાની? હું તો આ ઘરમાં કામ કરવા માટે રોકાઈ છું. અને મહેમાન તો બે દિના હોય, જ્યારે હું તો અહીંયા કેટલાય દીથી પડી છું. જેવી બોલકી છે એવી સંસ્કારી પણ છે તું. એ તો તમારા જેવા વડીલોના આશીર્વાદ છે. માજી, હા એક વાત પૂછું? હા પૂછ ને. હવે તમારી ઉંમર નથી થઈ ગઈ? કા નહીં, કઈ નહીં, હું તો એમ કહેવા માંગતી હતી કે આ ઘરમાં તમારે એક વહુની જરૂર નથી. જરૂર તો છે દીકરી, પણ શું કરું, મારા રામને કોઈ છોડી ધ્યાનમાં આવે તો થાય ને. આવડા મોટા પંથકમાં તમારા રામને કોઈ છોડી ધ્યાનમાં નથી આવતી, એ જ તો દુઃખ છે. તો પછી તમારા રામને છોડી ગમે છે કેવી? કહું માં? અરે આવી ગયો દીકરા, છટકરમાં મને બહુ જ ભૂખ લાગી છે. તો તો તમારા પેટમાં મોટા મોટા ઉંદરડા બોલતા હશે. ઉંદરડા નહીં, કુકડા બોલે છે, કુકડા. માજી હું જાઉં, ગંગા ભાભી વાટ જોતી હશે. ભલે દીકરી, આવજે. રામ દીકરા, હા બહુ પ્રેમાળ છોકરી છે નહીં? પ્રેમાળ તો છે, પણ પ્રેમ કરે તો થાય ને. એ છોકરાઓ છાના મનારીઓ ગોકીરો કરોમાં, નહીતર મારા જેવો કોઈ ભૂંડો નથી, સમજાને. આ તમારે વરમાં એક વાર હોળી આવે અને મારે 12 મહિના ઘરમાં હોળી હોય તોય કોઈ મને ગોઠ આપતું નથી. એ ક્યાંથી આપે? ઈ તો તમારા ઘરની હોળી, અને આ હોળી તો આખા ગામની કહેવાય. ઓહો, તું તો ભારે સમજદાર હો ભાઈ, મને સમજાવી દીધો. તો તો મારે તમને ગોઠ આપવી પડે. બોલો શું આપું? એ પેલા છાણા પડ્યા ને ઈ. અરે ઈ છાણા તો મેં તારી માસીને સુવાવડ આવે ને ત્યારે શેક માટે રાખ્યા છે. અરે પણ પેલા મારી માસીને તો લાવો, સુવાવડ તો પછી આવે ને. આ ઓય તારી વાત સાચી હો, સુવાવડ તો પછી આવે, પેલા તારી માસી આવે. કા તારી વાત સાચી હો. એ ભીખાભાઈ, તમારે લગ્ન કરવા હોય તો એક છોકરી દેખાડું. શું વાત કરસ, શું વાત કરસ. પગ ઊંચા કર, પગ ઊંચા કર, હું તારા પગમાં પડું. તારા જેવો તો ભગવાને નહીં. હે બતાડ, બતાડી છોકરી ક્યાં છે, કેવી છે? કેવી છે શું? ધોળી ધોળી ફૂલ જેવી. હું વાત કરસ, બતાડ બતાડ. એ પેલી રહી ને ઈ મજાક કરત. અરે અરે અરે
અરે અરે મારા જણા આવજો ભીખાભાઈ હોળીમાં આ ભાઈડીની વાતમાં ભોળવીને મને છેતરી ગયા. હવે મારે ચૂલામાં છાણાને બદલે ટાંગા નાખીને રોટલા ગળવા. એ તમારી માથીઓને લઈ જાય બાવા. હોળી માતાની જય. હોળી માતાની જય. હોળી માતાની જય. હોળી માતાની જય. અરે વાહ, આ વર્ષની હોળીનો રંગ તો કઈ જુદો જ લાગે છે ને ભાઈ. લાલ ગુલાલ જેવી હોળીનું નિતરતું રૂપ જોઈને મારું તો આ વર્ષ સુધરી ગયું. વર્ષ તો સુધરી ગયું, પણ જિંદગી ન બગડી જાય એનું ધ્યાન રાખજે. હાલો રતનબેન. અરે હોળીની આવી મોજને અધૂરી મિલીને થોડું જવાય. હાલો આજે આપણે બંને ભેળા મળીને મોજ કરીએ. છોડી દે મારો હાથ. અરે જીવલો એક વાર જેનો હાથ પકડી લે છે ને એને મેળવીને જંપે છે. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે મારા મહેમાનનો હાથ પકડે? હોળી રમવાનો બહુ શોખ છે ને. રામભાઈ, અરે તે તો આ જીવલાના સૂકા નાળિયેરની જેમ છોતરા કાઢી નાખ્યા. આ મને ભાઈબંધ ને ભેગો લીધા વગર બાકી હું હોત ને તો શું કરત તને ખબર છે? મારું નામ શું? હળવીર ભીખો. અરે હમણાં મારો આ ખંભો કેળે આવી જાત. તારો તે હાથ છે કે હાથોડો? તમે? અરે મહેમાન તો માથા ભારે નીકળ્યા હો, પણ અમે કઈ છોડીશું નહીં તમને. Oh, my God.
ने छोड़े ये बिचार नहीं राम अरे आ तमारा बेईनी रमत मा हूँ भराई रियो अबे मारे धुड़ेटी कोनी अरे रमवी लियो आलो तमारी अरे रमी लो बाकी सू धुड़ेटी जे ओ ओ ओ, ओ, ओ। મારાથી તમારો ભાત લઈને ના આવે ના એવું નથી પણ અટકી કેમ ગયા કઈ નહીં આંબા પર બોલતી કોલેડીના મધુર ટવકાઓ કેટલા મીઠા લાગે છે નહીં તમારા મધુર ગળાથી વધારે મીઠા નથી તમને શું ખબર કે મારું ગળું મધુર છે હસમુખાને હેતાળવા વળી મનગમતા માનવીનો હસવાનો અવાજ જો એના હૈયાને હલાવી નાખતો હોય તો પછી એના સુરમાં બીજું અધૂરું શું હોય એટલે હું તમને બહુ જ ગમું છું માનો કે કદાચ હું હા પાડું તો હું કહીશ કે તમે મને નથી ગમતા એની તમારે ખાતરી આપવી પડશે કેવી રીતે હવે બોલો કે તમે મારી પ્રીતના રંગે નથી રંગાણા ગીલા તારા રંગ
રતનબેન સુવિચાર કરો છો? કઈ નહીં ભાભી, એમ જ. ના, તમે આ તમારી ભાભીથી જરૂર કંઈક છુપાવી રહ્યા છો. બોલો ને, શું વાત છે? કીધું ને ભાભી, કંઈ નથી. ના, કંઈક તો છે જ. હું જોઉં છું કે ઘણા દીથી તમે બદલાયા બદલાયા લાગો છો. હરખું ખાતાય નથ કે પીતાય નથ, વાત વાતમાં ખોવાઈ જાઉં છો. બોલો ને, શું વાત છે? ઓહો ભાભી, તમને મારા સમ. પણ ભાભી, મને કેતા શરમ આવે છે. ભાભી દિવડી શરમાવાનું કેવું? તો પછી કહી દો. એમાં વળી પૂછવાનું હોય? પણ કેવી રીતે કહું ભાભી? જેવી રીતે કેવું હોય એવી રીતે. આજે નહીં, ફરી ક્યારેક. ફરી ક્યારેક નહીં, આજે જ. ભાભી, ભાભી. હું. બેટા ગંગા, પાણી લાવજે દીકરી. હા આવી બાપુ. હાશ. લ લ લ લ લ લ લ લ લ. ઓહો, આ માય કેટલી ભૂલકણી છે. કેટલી વાર કીધું કે બટન ટાંકી દે, ટાંકતી જ નથી, ભૂલી જાય છે. કાંઈ વાંધો નહીં, હું મારી જાતે જ ટાંકી દઈશ. પણ સોરી. જે થવાનું હોય તે થાય. પણ અરે રતન, તું? હા, પણ આ તું શું કરે છે? બટન ટાંકનારી તો હજી છે નહીં, એટલે હાથે ટાંકતા શીખું છું. બટન ટાંકતા શીખવું એ કઈ એટલું સહેલું નથી. હો તો પછી ઓરા આવીને શીખવાડો ને. શું થયું? અરે, તમારી આંગળીમાંથી તો લોહી નીકળે છે, લાવો. શું? બહુ દુખે છે. અહીંયામાં વાગેલા તારી આ નજરીના તીર જેટલું નહીં. જુઠ્ઠો, આવું બોલી બોલીને જ મને ભોળવી ગયો. એ અમારી સામે તાકી તાકીને શું જુએ છે? કહું? એટલે જ તો કહું છું કે ઘરમાં ઝટ બટન ટાંકનારી લાવી દે, એટલે મારે તો નિરાખ. કેમ રતન દીકરા, બરાબર ને? બેટા મૂળજી, આ ખેતરમાં ખાતર માતર નાખી દીધું ને બેટા? હા બા, નાખી દીધું. હા તો ઠીક, બાકી આ વર્ષે બહુ ધ્યાન રાખવું પડશે હો. કા? અરે હું કા? આ વર્ષે તારા લગ્ન નથી કરવાના? લગ્નની વાત તો તું રોજ કરે છે, પણ લગ્ન ક્યાં કરાવે છે? લે કઈ વાત, આ છોકરો તો ભાઈ ભારે ઉતાવળી નો. ઉતાવળો તો થાવ જ ને, હવે હું કઈ નાનો નથી. હા બાપા, હા એ તો મને ખબર છે કે તું હવે કઈ નાનો નથી, પણ બેટા એમ કઈ ઉતાવળે આંબા નો પાકે. આ પાકી કેરી ખાવી હોય ને તો ઠેઠ જેઠ મહિના લગી રાહ જોવી પડે હો. કહું છું, આ મારી કરો શું ચોવટ માંડીને બેઠા છો? અરે આ તમારા દીકરાના લગન ની હવે એને પૈણ ચડ્યું છે. નો ચડે? ના ના, નો ચડે, હવે એ નાનો છે. પણ જોજો તો ખરી, આ વરહે તો એને ગોળે ચડાવે છૂટકો. એ વાત સાચી બાપુ. અરે તમે જોયા તો કરો, મે આપણા છોકરા હારું એવી સોખથી પકવીને રાખી છે કે નામ હાંભળતા ની આરે તમારા બાપ દીકરાની આખી સાર થઈ જાય. સાર મન સાહેબાની મે એટલે વળી શું? દલગોરીની
राम मारा मनडे तारी मेड़ी माड़ो तो बांधियो पण शू ए माड़ा ने कोई वींखी तो नहीं नाखे ने એવું શું કોણ વિચારે છે રતન મારી પ્રીતમાં કઈ ખોટ દેખાય છે ના એવું નથી પણ કોણ જાણે કેમ મનમાં અરે તું તો સાવ ડરપોક નીકળી અરે આપણી પ્રીત જો સાચી હશે ને તો આપણી પ્રીતને નાવને પાર ઉતરતા આ જગત તો શું આ જગતનો નાથ પણ હી રોકી શકે રામ હા રતન તું ચિંતા ના કરતી અરે વખત પડે તારો રામ માથું મિલતા પણ અચકાશે નહીં હો રામ રામ હવે હું જાઉં ભાભી વાટ જોતી હશે જવા દો પણ એક શરતે શું આવ અરે બેન તું હા હું પણ તું અહીંયા શું કરે છે હે હું તો આ ઈ આહા હવે મને ખબર પડી કે ભાઈને અત્યાર લગન કેમ કોઈ છોડી ધ્યાનમાં નહોતી આવતી એટલે એટલે તને એમ કે બેનને કઈ જ ખબર નથી પણ એ હલામણ તારી આ બેનને તો આ પ્રેમ પાઠની કેદુની ખબર હતી અરે બાપ રે તો તો ભાગો એ આમ ગુંડા ભવાયાની જેમ ભાગે છે ક્યાં પ્રેમ કર્યો છે તો પૂરી વાત તો કરતો જા એ બેન એક વાત પૂછું પૂછ આ રતન સાથે પ્રીત કરીને મેં કઈ ભૂલ તો નથી કરીને ના રે મારા વીરા મને તો તારા પર ગૌરવ છે કે મારા માટે તે રતન જેવી ભાભી પસંદ કરી બેન હા મારા ભાઈ રતન તો સાક્ષાત લક્ષ્મી છે તું જરા પણ ચિંતા ના કરતો આજથી તારા અને રતનના લગ્ન કરાવી દેવાની જવાબદારી આ બેનની મારી બેન મારી ભાભી હવે બેનને કઈ ફૂલ ચડાવવાની જરૂર નથી હા સમજ્યો રતન ભાઈ શું વિચાર કરો છો કઈ નહીં ભાભી ઊંઘ નથી આવતી આવે છે ને તો પછી આમ ડોળા ફાડીને તમે કાં સૂતા છો આંખો બંધ રાખો ને બંધ રાખું છું પણ નથી રહેતી ઘર તો યાદ નથી આવ્યું ને તો પછી તબિયત બરાબર નથી ના એવું પણ નથી તો પછી થાય છે શું એ જ નથી સમજાતું કે શું થાય છે મને થોડુંક થોડુંક સમજાય છે હા શું એ જ કે તમે તમારું દલડું કોઈને દઈ બેઠા છો મારું દલડું કોઈને દઈ બેઠી કેવી રીતે બતાવો મનસાઈબાની મેળીએ હો તમારા મનની વાત તમારી આ ભાભીથી થોડી અજાણી હોય ભાભી અમારી આ નાવડી પાર તો ઉતરશે ને અરે ગાંડી હું દરરોજ ઈશ્વર પાસે એક જ પ્રાર્થના કરું છું મારી આ નટખટ નણંદવાને જગતની તમામ ખુશીઓ મળે ચલો ચલો હવે સૂઈ જાઓ ગંગા બેટા હા બાપુ ઘરમાં કંઈક બળતું એમ લાગે છે જો ને બેટા હા જોઉં છું અરે રતનબેન ક્યાં ખોવાણા છો ભાભી હું તો આ હવે રહેવા દો તમે તમારું હૈયું સંભાળો હું રોટલો સંભાળું છું હૈયાને બાળવા કરતા રોટલો બાળે તે સારું ભાભી અરે રતન અરે મોટા ભાઈ તમે હા તમને તેડવા આવ્યો છું આવો આવો બેટા એમને માટે પાણી લઈ આવજા ભલે આવો ને આવો બેસો બેસો લ્યો તમારા તેડા આવી ગયા એ ભાભી કેમ તમારે નથી આવવાનું ઘરે બધા છે તો મજામાં ને હા બધા મજામાં આ તો બા બાપુજીનું મન આ લોકો વિના લાગતું નહોતું ને એટલે આવું પડ્યું સારું સારું તે ક્યાંથી લાગે મા બાપની હાચી મૂડી તેના છોકરાઓ જ કહેવાય ને તમારી વાત હાચી છે ભાઈ લ્યો મોટા ભાઈ પાણી
અરે રતન, તું તો અહીંયા આવીને સુધરી કઈ કે શું? કોઈ જાદુ તો નથી કર્યું ને? અરે જાદુ તો આ છોડીએ અમારા બધા ઉપર એવું કર્યું છે, એવી તો હૈયામાં વસી ગઈ છે કે એના ગયા પછી ભૂલવી ભારે થઈ પડશે. અરે પણ આ રામભાઈ કાન જ દેખાતા. હા, યાદ કરતાની સાથે આવી ગયો. કેમ છો હોલાલ? હા મજામાં, પણ તમે ખોવાયા ક્યાં હતા? હું ક્યાં ખવાણો તો એની તો મને ખબર નથી. બેટા, મહેમાનને ભાવતી મનગમતી રસોઈ ઝટ બનાવી નાખજા. અને મહેમાનને ભાવે છે શ્રીખંડ પૂરી ને ગરમા ગરમ ભજીયા. કેમ? હા સુખી રે દીકરી, હાચવીને જજે, ખોટો જીવ ના બાળીશ. બાપુ, મારી જરાય ચિંતા કરીશ ના હો બેટા. અને સાંભળ, અર્જણ પટેલને મારા રામ રામ કહેજે, અને વખત પડશે ને તો હું એક આંટો મારી જઈશ. હા, ચિંતા ના કરીશ. એ લાખણ, જાઉં છું. આવજે દીકરી. માજી. સુખી રે બેટા. સુખી રે દીકરી. અરે તે તો અમને એવી માયા લગાડી છે કે અઠવાડિયા લગડ અમને અહીં નહીં હોરવે, ખરું કે નહીં? ચાલો ત્યારે અમે રજા લઈએ. આવજો આવજો આવજો. જાઉં છું ભાઈ. ભલે બેન, ઘરમાં બધાને યાદ આપજો. હા ભલે. આવજો. લાવો ભાભી મારી પાસે. તેવા દો, હું દોઉં છું ને. ના ભાભી, હું દોઈશ, તમે તમારું કામ કરો. બા બાપુજી એકલા બેઠા છે. હું કઈ સમજી નહી. તે અક્કલ હોય તો સમજણ પડે ને. હા હવે સમજાણો. તો આમ ગોળ ગોળ વાત કર્યા વગર સીધે સીધું કહી દો ને કે બેનબાને પેણ ચડ્યું છે. તારી તો તું જાય છે કે પછી? જાઉં છું ભાઈ, જાઉં છું. તું જા ને. લ્યો બાપુજી દૂધ. વહુ બેટા, સાસુ સસરાની સેવા આટલી બધી સારી નહીં, લોકોને અદેખાય આવશે અદેખાય. વહુઓ માટે પુન કમાવવાનો સરળ માર્ગ સાસુ સસરાની સેવા જ કહેવાય ને બાપુજી. લ્યો હવે આપો જવાબ. સાચું કહું વહુ બેટા, જવાબ આપવામાં તો તમને કોઈ પહોંચી શકે એમ નથી. બા બાપુજી, મારે તમને એક અંગત વાત કરવી છે. હા હા, તે બોલ લે બેટા. લ્યો હાલો ને, હવે ઝટ કહું છું. કઈ નઈ, હવે આ જુઓ ને તમારે બેન હોય હવે તો હાલ્યા કરે. જોયું આનું નામ માણા કેવાય? હા એ મને ખબર છે. મુગાડ્યો ને અમુકા. બસ હવે તમે બોલો. હું એમ કેતી હતી અર્જણ ભાઈ કે આ ઘરમાં છોકરાઓ જુવાન થાય એટલે મા બાપ ને તો ઉજાગરાસ થાય ને. હું કઈ સમજો નહીં, તમે કહેવા શું માંગો છો? અરે ઈ જ કે આ મોઘી બેન ને આપેલું તમારું વેર તમને યાદ તો છે ને? યાદ છે કંકુબેન, બરાબર યાદ છે. હું બીજું બધું જ ભૂલી શકું, પણ મારી મરનાર પત્નીને આપેલું વેણ કેમ કરીને ભૂલી શકું? મરતી વખતે એના મોઢામાં એક જ વેણ હતું કે મારી દીકરી રતનના લગ્ન તમારા દીકરા મૂળજી હારે જ કરવા. એટલે તો કહું છું અર્જણ ભાઈ, ઈ વેણ પાળવાનો વખત હવે આવી ગયો છે. હું જાણું છું કંકુબેન, વખતને જતા વાર શું લાગે. અરે જુઓ ને, વાત વાતમાં વર્ષોના વાણા વાઈ ગયા. અરે એટલે તો ભેળું મુરતે કઢાવીને આવી જુઓ. આ આવતી આઠમનું મુરત બહુ સારું છે. લ્યો તમારી વાત સાચી છે કંકુબેન, પણ લાડકોડમાં ઉછરેલી દીકરીને ઝટ સાસરે વળાવતા મા બાપના મનને ખાંચકો તો લાગે જ ને. હવે ખાંચકો લાગે કે ન લાગે હજવાળી બેન, પણ આ છોકરાઓ જુવાન થાય એટલે હો હો ને ઠેકાણે હારા. હું કયો જળજળ ભાઈ? હે, તમારી વાત બિલકુલ સાચી છે કંકુબેન. ભાઈ દીકરીને ગમે એટલા લાલ લડાવો,
પણ અંતે તો એને પાર્કે ગેરેજ વળાવવાની ને જો હવે હમજા તો પછી આવતી આઠમના તોરણ પાકા ને બસ તો તમ તમારે સમયસર જાન લઈને પૂગી જાજો અરે રતન બેટા હું થયું કઈ નહીં બા જરા ટેસ વાગી તે બટા આમ જરાક નીસું જોઈ જાળવીને હાલે ને તો ન વાગે કા લે હાલો તારા મે જાય હવે ઊભા થાવ ને હું બેઠા છો બોગા જેવા ઘર ભેળા થઈએ જય શ્રી કૃષ્ણ અર્જણ જય શ્રી કૃષ્ણ આવજો 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 હાલો મે બોધ્યો હાલો હાચું ને જાજો બક 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 રતનબેન તમે આમ રડો નહીં હું હમણાં જ જઈને બા બાપુજીને બધી વાત કરું છું ના ભાભીના હવે બાપુજીને વાત કરવાથી કોઈ ફાયદો નથી રતનબેન હા ભાભી મેં બાપુજીની બધી જ વાત સાંભળી છે અને મને ખબર છે કે બાપુજી આપેલું વેણ એટલે વિધિના લેખ બરાબર હોય છે અરે પણ તમારા જીવતરનું શું મને મારા જીવતર કરતા બાપુજીના વેણની કિંમત વધારે છે પણ તમે રામભાઈની હારે પ્રીત બાંધી છે એનું શું એ પ્રીતનો દીવડો મારા મન મંદિરમાં સદાય સળગતો રહેશે ભાભી રતનબેન હા ભાભી મારી મરનાર જનેતાના આત્માને દુખી કરીને હું સુખનો સંસાર કેમ માંડી શકું ના રતનબેન ના હું તમને તમારી પ્રીતનું આવડું મોટું બલિદાન નહીં આપવા દઉં મા બાપની આબરૂને ખાતર બલિદાન આપવું એ જ તો દીકરીનો ધર્મ છે તમારું દુઃખ મારાથી નહીં જોવાય રતનબેન હું હમણાં જ આ વાતનો ખુલાસો કરીશ ઉભરો ભાભી જતા પહેલા મને એક વાતનો જવાબ આપો કે તમે મને કેટલો પ્રેમ કરો છો મારા પ્રાણથી પણ વધારે રતનબેન હું તમને મારી નાની બેન માનું છું તો પછી તમારી આ બેનની એક વાત માનશો ભાભી બોલો તમારી આ બેન ના સોગન ખાઈને કહો કે તમે મારા અને રામના પ્રેમની વાત કોઈને પણ નહીં કરો રતનબેન રતનબેન તમે આ શું કર્યું રતનબેન અરે તમે તો મને કોઈ મેળની ન રાખી રતનબેન હું તો મારા પંડ પર બીજાના નામનું પાનેતર નહીં જોઈ શકું રતનબેન નહીં જોઈ શકું રામદીકરા જો તો આ પાનેતર તને કેવું લાગ્યું સરસ છે માં પણ કોના માટે શું કોના માટે આ તારી માના વાળ એમને એમ ધોળા નથી થયા હા તારી માને બધી જ ખબર છે શની એ જ કે જે છોડીને વહુ તરીકે તે પસંદ કરી છે ને એ છોડી મને ગમે છે દીકરા હું કાલે જ અર્જણમુખી પાસે જઈશ અને તારા માટે હું રતનનો હાથ માંગીશ અરે રામ રામ રળિયાત બેન આવો આવો અમે માં દીકરો તમારી જ વાત કરતા હતા બેસો ને ના ના બેસવું નથી રળિયાત બેન હું જરા ઉતાવળમાં છું ભાઈ આ તો તમે નજીકના સગા છો એટલે રૂબરૂ આવવું પડ્યું આ કંકોત્રી આપવા માટે પણ કોના લગ્નની કંકોત્રી છે મુખી બાપા કોના શું ભાઈ મારી એકની એક દીકરી રતનના રળિયાત બેન તમારે લોકોએ લગ્નમાં જરૂરથી આવવાનું છે હા નહીં તો રતનની માનો ઠપકો મારે સાંભળવો પડશે ભાઈ આવશો ને હા શું કામ નહીં અર્જણભાઈ અમે જરૂરથી આવીશું ભલે ત્યારે હું રજા લો રામ 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 હશે દીકરા વિધિના લેખને જો કાળા માથાનો માંદી મીટાવી શકતો હોત ને તો લોકો મંદિરમાં પગ ના મુકત કા હારી ગઈ ને હિંમત અરે પ્રીત કરવી એ કોઈ ખાવાના ખેલ નથી અરે પ્રીત કરવી હોય તો ખાંડાની ધાર પર હાલવાની હિંમત જોઈએ રતન તું ડરપોક છે તું ડરપોક છે રતન ના હું લાચાર છું
તારી લાચારી રામના જીવતરને છેર કરી નાખશે એનો તે વિચાર કરે છે? તો હું શું કરું? એ જ કે મંગળ ફેરા ફરતા પહેલા તારે એકવાર રામને મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, મળવું જ જોઈએ. હા રામ, મારા મંડળે તારી મેળીએ માળો તો બાંધ્યો, પણ એ માળાને કોઈ વિખીતું નહીં નાખે, નખીતું નહીં નાખે, નખીતું નહીં નાખે. રામ રતન, તું અહીંયા? હા, પણ કાલે તો તારા લગ્ન છે. એટલે જ તો તને મળવા આવી છું. પણ મને મળીને હવે તું શું કરીશ રતન? એનો માર્ગ તારે કાઢવાનો છે રામ. એનો માર્ગ હવે એક જ છે કે જેવી તું આવી છે એવી જ તું અહીંયાથી પાછી ચાલી જા રતન. પાછી જતા પહેલા મને એક વાતનો જવાબ આપ કે મને ભૂલીને તું બીજા લગ્ન કરી શકીશ? બોલ રામ. મારી ચિંતા ભૂલી દે અને મારી વાત માનીને હસતા મળે લગ્ન કરી તારો સંસાર વસાવી લે. તારા જીવતરની હોળી સળગાવીને મારે કંસારનો કોળિયો નથી રાંધવો રામ. હાલ આપણે અહીંયાથી ભાગી જઈએ. ભાગી જઈને આપણી પવિત્ર પ્રીતને ગાળ બેસાડવી છે? અરે જગતના લોકો આપણા સંતાનોને સાત પેઢી સુધી ગાળ દેશે અને કહેશે કે આ લોકોના માવતરને જુદા જીવતા ન આવડ્યું એટલે ભાગીને ભાવ બગાડ્યો. ભાવના ભાતા તમે તારી હાડે બાંધ્યા છે રામ. તું મારો પ્રાણ છે. પ્રાણ વિનાનું આ ખોળ્યું તારાથી અલગ કઈ રીતે જીવી શકશે રામ? કુટુંબની આબરૂને અકમંદ રાખવા જીવતર આખું જુદા જીવી જાણે એનું નામ સાચી પ્રીત છે રતન. હું જાણું છું કે એક બાજુ કુટુંબની આબરૂ ને બીજી બાજુ આપણી સાચી પ્રીત, પણ પ્રીતને પાળવા જતા જો મા બાપની આબરૂ ઝંખવાશે ને તો આ જગતના લોકો એને જીવવા નહીં દે રતન, જીવવા નહીં દે. તો લે આ થાળીઓ, એક કચાટકે ઉડાવી દે મારું માથું એટલે આબરૂની સાથે આપણી પ્રીત પણ જળવાશે. લે કર ખા. અરે ગાડી થઈ ગઈ છે. માથા વાળવાથી જો આત્માનો વલો પાદ મટી જતો હોત તો આરામ અટાણ લગળ જીવતો ન હોત. રતન હું તારી સુખી જોવા માંગુ છું. બીજાનું પાને તર ઓઢીને હું ક્યારે પણ સુખી નહીં રહી શકું રામ, ક્યારે પણ નહીં. રતન તું ખરેખર મને આટલો પ્રેમ કરે છે? હું ખાતરી આપવા તૈયાર છું. ખાતરી નહીં પણ એક વચન આપીશ. શું? બીજાનું પાનેતર ઓઢતી વખતે તું એવું કોઈ પણ પગલું નહીં ભરે જેનાથી તારા રામને દુઃખ થાય. રામ. હા રતન, તને આપણી પ્રીતની સોગંદ. રામ. અરે રામ, આવી કાળી સજા આપવા કરતા તે મને કાપી નાખી હોત તો હું એક ઉકારોય ન કરત. રામ, એક ઉકારોય ન કરત, એક ઉકારોય ન કરત. રામ પણ ને
જોયું ને રામ, જોઈ લીધું ને? હા, અરે જે છોકરી ખાતર તે મને ભર્યા ચોકમાં ઢોર માર માર્યો હતો, એ છોકરી આજે તને મેલીને બીજાની હારે હાલી નીકળ્યા. રામ, રતન મારી ના થઈ તો કઈ નહીં, મને આનંદ છે એ વાતનો કે તારી પણ ન થઈ શકી. જીલા, ફરી તારા મોડે રતનનું નામ આવ્યું તો તારી જીબડી ખેંચી કાઢ. અરે મારી જીબડી ખેંચવાથી કઈ નહીં વળે રામ, જાઓ તારામાં હિંમત હતો જાઓ, જઈને બચાવી લે તારી રતનને. એટલે એટલે એ જ કે નાવલીના નાળે પહોંચતાની હારે જ તારી રતનની જાનના ચિત્રે ચિત્રા ઉડી જશે. હરામખોર, જો રતનને કંઈ પણ થયું તો હું તને જીવતો હળગાવી દઈશ. લાઠા, રતન ઉપર આવી પડેલું દુઃખ થોડું મટી જવાનું છે, અને નસીબના લેખ આગળ આપણે શું કરી શકવાના?
કરવાનું હતું એ તો 30 તારીખ કરી લીધું છે, પણ રતન દુઃખ મારાથી નહીં ચીરવાય માં, એનું દુઃખ મારાથી નહીં ચીરવાય. એ દુઃખ ચીરવવાની આમ હૈયામાં રાખવી પડશે રામ. અરે તારી પાછળ આ મૂંગા જાનવરે 8-8 દીથી ખાધું નથી દીકરા, એનો તો વિચાર કરતો. વિચાર કરું છું તો રતનના જીવતરની હોળી મને સામે દેખાય છે માં. રામ, એ રતનના જીવતરની હોળી એને બાળીને રાખ કરી નાખે એ પેલા એકવાર એને મળતો ખરો. ભીખા, હું એને મળીને શું કરું? અરે પ્રેમના પારેવા છો, નોખા પડો તોય હૈયા કડકડતા હોય, એ કડકડતા હૈયાના કોક ગુણે મળવાથી ટાઢક મળે. હા રામ, રતન આજે તમે રતનના પિતા અને ગંગાના સસરા ના હોત તો આ તમાચાનો જવાબ. મારી ઉજળી આબરો ઉપર ધૂળ ઉડાડીને પાછું મને ધમકી આપે છે ના લાયક, આજે હું તને જીવતો નહીં છોડો. ના બાપુ ના, ના રામ, તમે ચાલ્યા જાઓ. દીકરી, હા બાપુ, રામ નિર્દોષ છે. રતન બેટા, ભૂલ તો મેં કરી હતી રામ સાથે પ્રીત બાંધીને. આ તું શું બોલે છે બેટા? હા બાપુ, મને માફ કરજો, તમને પૂછ્યા વગર મેં રામને મારો ભરથાર માની લીધો. તો પછી દીકરી, આ વાત તે અમને કરી હું કામ નહીં? મરનાર માના વેણ અને ઉજળા ખોડાની આબરૂ ને ખાતર. દીકરી બાપુજી, રતન દીકરા, તારે તારે મને પેલા એકવાર વાત તો કરવી હતી બેટા. તને શું ખબર હોય તારા જીવતર સાથે મેં કેટલો ઘોર અન્યાય કર્યો છે. ના બાપુ, ના બાપુ, ના, હિંમત રાખો બાપુજી, હજુ પણ કઈ બગડ્યું નથી, હવે હારવાના થઈ રહેશે. ના ગંગા, ના, એ વાત કોઈ કાળે શક્ય નથી. પણ શું કામ શક્ય નથી? રતન પવિત્ર છે ફઈ. હા ગંગા, હું જાણું છું કે રતન પવિત્ર છે, પણ દુનિયામાં કઈ એવી માં હશે કે જે પોતાના દીકરાને જાણી જોઈને વિધવા સાથે પરણાવે? ફઈ, હા ગંગા, એક વિધવાને વહુ બનાવી અરે સમાજની ગાળો નથી ખાવી. હું તમારી આગળ મારી એકની એક નણંદ માટે ખોળો પાથરીને ભીખ માંગુ છું ભાઈ. બસ ગંગા બસ, આમ ભીખ માંગી મને ભોટકમાં ના નાખીશ. હજી તારી ભાઈ લાચાર છે. આવી ગઈ તું? શું થયું? રડ્યાત મારી સંબંધની હા પાડી? તું કઈ બોલતી કેમ નથી? મારી વાતનો જવાબ તો આપ. શું જવાબ આપું બા? મારી ફઈને ના સમજાવી શકી. એટલે એ જ કે રામની માએ ગંગાને ધૂતકારીને કાઢી મૂકી છે. જીવલા, તું અહીંયા શું કામ આવ્યો છે? તમારા દુઃખમાં ભાગીદાર બનવા. એટલે
તું કેવા શું માંગે છે? એટલે એ જ કે હવે તમારી દીકરીને કોઈ સારા ઘરનો છોકરો તો મળશે નહીં. જીવલા, એટલે જો તમને વાંધો ના હોય તો હજી પણ રતનનો હાથ જાળવા હું તૈયાર છું. જીવલા, મારી બેનનો હાથ માંગીને તે આ ઘરનું અપમાન કર્યું છે, માટે હું કંઈ પણ કરી બેસવા પહેલા તું અહીંયાથી હલતો થઈ જા. અરે ભાઈ, હું તો આ ઘરનું ભલું કરવા આવ્યો હતો, બાકી આવી અભાગણનો હાથ પકડે કોણ? મારી બેન વિશે હવે તું એક પણ વેણ બોલ્યો છે તો તારું માથું વાળી લઈશ. મોહન, માથા વાળવાથી હકીકત મરી નથી જવાની. અને હા, જીવલા સામે જોર કરવાનું પરિણામ બહુ માઠું આવશે. મારું નામ જીવલો છે, જીવ લેતા વાર નહીં લાગે. જીવલા! મોહન! નહીં 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 દીકરા, નહીં. લાખણ, લાખણ તું? અરે, તારી આંખમાં આંસુ, શું થયું છે લાખણ? શું થયું છે? હા, શું થઈ ગયું? રામ, રામ, જો હું આવી છું. રામ, રામ, હા રામ, આંખ ખોલ રામ, હું આવી છું. રામ, હા રામ, તું તું એ શા માટે આવી છે? તારી કેવી હાલત કરીને બેઠો છે? અરે, તારા પણનો તો વિચાર કર. કોના માટે? અરે રે ભગવાન, હું કળજુગ આવ્યો. જુઓ તો ખરા, સાચી વાત છે. સાસરીએ પૂકતા પહેલા એકને તો ભરખી ગઈ, હવે બચારા રામનો વારો છે. હાલો ભાઈ, હાલો હાલો હાલો. રતન ચાલી જાય થી આજ પછી મારા ઘરના ઉંમરે ક્યારે પગ ના મૂકીશ. ચાલી જા કહું છું, ચાલી જાય થી. લાખણ બોલ, તું રતનને અહીંયા કેમ લઈ આવે તો બોલ. તારા લીધે લોકો એ રતનને ના કહેવાના વેડ કીધા, તું રતનને કેમ લઈ આવે તો કેમ લઈ આવે તો બોલ. રામ, બસ શાંત થઈ જા દીકરા, મારા સમજે તને. એક જાનવર જો મારા દીકરા માટે આટલું કરી શકતું હોય તો હું તો એની માં છું. માં થઈને દીકરાના જીવતરની હોળી કેમ જોઈ શકું? ભલે સમાજ મને ગમે તે કહે, પણ રામ રતનની પ્રીતનો માળો હું નહીં વિખાવા દઉં. જીવલા, હટી જા મારા માર્ગમાંથી. માર્ગમાંથી તો જરૂર હટી જઈશ રતન, પણ તને હારે લઈને. જીવલા! હા રતન, રામે અને તારા ભાઈએ મારા કરેલા અપમાનનો બદલો આજે હું એ રીતે લઈશ કે પણ જિંદગીભર મને યાદ કરશે. જાઓ, છોડી દે મને. અરે તારી માથીને ગરગે ગોગાના બાવા કજાત, છોડી દે રતનબેનને, છોડી દે, છોડી દે. અમે જોર કરો છો? અરે તારા બાપ, અમે જોર કરું. અરે ઉભો રે કજાત, ઘોડીના પેટના. અરે રામભાઈ, પેલો નરાધમ જીવલો રતનને ઉપડી ગયો. શું? હા, શા દીકરા, ઈ નરાધમનું માથું વાળી નાખ અને રતનને નહીં, મારી વહુ રતનને બચાવી લે. મા? હા દીકરા, આજ તને તારી માની આજ્ઞા છે. જા દીકરા, જા. જીવલો! નહીં, છોડી દે મને.
बेटा मने माफ करी दे, हूँ तने ओळखी न शक्यो। खोटी भ्रमणा मां पटकीने मैं तने तमाचो मार्यो तो आजे एनी माफी मांगू छू। दीकरो कहीने दीकरा पासे माफी मांगवानी ना होय तमे तमारा मावतरना ठेकाणे छो। दीकरा तारू आ ऋण सदाय अमारा उपर रहेशे। मैं तो फकत मारी फरज बजावी छे। वह दीकरा वह दीकरा हाज वाली बेन तमारी दीकरी रतन नो आज थी उमारा घर नी लक्ष्मी तरीके स्वीकार करू छु। रड़ियात बेन हार जन भाई गाम ना रीत रिवाज ने पड़ता मिली राम ने रतन ना एवा तो धाम धूम थी लग्न करीश कि जोनार नी आंखो चार थी जशे। Thank you.